ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગ કરાવ્યા હતા, બરાબર સમજાવ્યા હતા પાંચ સ્પેલિંગ. તો આજે આપણે ઈના એ સ્પેલિંગ છે એ બોર્ડ ઉપર લખીને શીખવાના છે. તો દરેક જણ મારી સાથે ફોર લાઈનની નોટ કાઢશે, પેન્સિલ કાઢશે અને મિસ જે પ્રમાણે બોર્ડ ઉપર લખાવે તે પ્રમાણે તમારે પણ સાથે સાથે લખતા જવાનું છે, બરાબર બાળકો? તો ચાલો આપણે શરૂ કરીએ. સાતમો સ્પેલિંગ છે પેન. પહેલો અક્ષર છે આપણે કેપિટલ કરશું, પછી બાકીના બે અક્ષરો છે ઈ બીજી એબીસીડીના કરશું, બરાબર ટી ઈ એન. ટેન એટલે દસ. અને ઉચ્ચારણના અર્થ તમારે બ્લ્યુ લાઈનમાં લખતા છે. ત્યાર પછી આઠમો સ્પેલિંગ છે જેટનો. એમાં પણ જે છે એ આપણે કેપિટલ કરવાનું છે અને ઈ અને ટી બંને છે ઈ સ્મોલ લેટર્સ કરશું, એટલે કે બીજી એબીસીડી ના કરશું, બરાબર. સાથે સાથે લખતા જજો બાળકો. ત્યાર પછી નવમો સ્પેલિંગ નેટ નો છે, એન ઈ ટી. એમાં પણ એન છે એ કેપિટલ કરવાનો અને બાકીના બે અક્ષરો છે એ બીજી એબીસીડીના. નેટ એટલે જાળી. ત્યાર પછી દસમો સ્પેલિંગ છે વેબ, ડબલ્યુ ઈ બી. એમાં પણ આપણે ડબલ્યુ છે એ કેપિટલ કરશું અને બાકીના બે અક્ષરો છે સ્મોલ લેટર્સ, બરાબર. આ વેબ એટલે ઝાડ. કરોળિયાનું જે ઝાડ હોય એને શું કહેવાય? વેબ ઇંગ્લિશ. બરોબર બાળકો? ત્યાર પછી અગિયારમો સ્પેલિંગ છે કેગ. ચાલો બાળકો આપણે અગિયારમો સ્પેલિંગ લખીએ. અગિયારમો સ્પેલિંગ છે કેગ. કે કેપિટલ કરશું આપણે, બરાબર. ઈ અને જી છે એ બંને આલ્ફાબેટ છે એ બીજી એબીસીડી ના કરશું, બરાબર. કેગ એટલે પી. આમ તો દરેક જણને મારી સાથે લખાયેલી હશે પાંચે પાંચ, બરાબર બાળકો? તો ચાલો હવે આપણે થોડીક બોલવાની પ્રેક્ટિસ કરીએ. દરેક જણ મારી સાથે
બોલવાનું છે, વર્ડ ઉપરથી જોઈ જોઈ. બરાબર, સાતમા સ્પેલિંગથી આપણે શરૂ કરીએ છીએ. પહેલો સાતમો સ્પેલિંગ છે ટી ઈ એન, ટેન એટલે દસ. ટી ઈ એન, ટેન એટલે દસ. ટી ઈ એન, ટેન એટલે દસ. ત્યાર પછી આઠમો સ્પેલિંગ જે ઈ ટી, જેટ એટલે વિમાન. જે ઈ ટી, જેટ એટલે વિમાન. જે ઈ ટી, જેટ એટલે વિમાન. ત્યાર પછી નવમો સ્પેલિંગ છે એન ઈ ટી, નેટ એટલે જાળી. એન ઈ ટી, નેટ એટલે જાળી. એન ઈ ટી, નેટ એટલે જાળી. ત્યાર પછી દસમો સ્પેલિંગ છે ડબલ્યુ ઈ બી, વેવ એટલે જાળી. ડબલ્યુ ઈ બી, વેવ એટલે જાળી. ડબલ્યુ ઈ બી, વેવ એટલે જાળી. ત્યાર પછી અગિયારમું સ્પેલિંગ છે કે ઈ જી, કે એટલે પી. કે ઈ જી, કે એટલે પી. કે ઈ જી, કે એટલે પી. હવે જો બાળકો, આજે આપણે 7 થી 11 સુધીના ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગ જે શીખ્યા, ઈના ઈ સ્પેલિંગ છે એ તમને હોમવર્કમાં આપું છું. બરાબર, તો દરેક જણ મારી સાથે હોમવર્ક 4 લાઇનની બુકમાં લખી નાખશો. એચ ડબલ્યુ કરી લખી નાખો આજે કરાવેલા સ્પેલિંગ. ત્રણ વગર ફોર લાઇનની બુકમાં લખો. બરાબર બાળકો, ફક્ત લખવાના નથી પણ સાથે સાથે બોલતા પણ જવાના છે. બરાબર, એટલે તમને સરસ રીતે પ્રેક્ટિસ થાય અને એક્ઝામમાં પણ આવે. થેન્ક યુ. આવજો બાળકો.